નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના બે સબ્જેક્ટના બજાર પ્રક્રિયામાં આપણે આગળ વધીએ. હવે આપણે માર્કેટિંગ મિક્સ જોવાનું છે. બધી વિભાવનાઓ આપણે જોઈ લીધા, બધા ખ્યાલો જોઈ લીધા. માર્કેટિંગ મિશ્ર જે છે એનો ખ્યાલ જોઈએ તો ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે, પોતાની પ્રોડક્ટ બજારમાં લઈ આવી છે એની માટે ચોક્કસ પ્રકારની નીતિઓ ઘડવામાં આવે. પેદાશને લગતી નીતિ હોય, કિંમતને લગતી નીતિ હોય, અલગ અલગ વેચાણની વૃદ્ધિ કરવા માટેની નીતિ હોય, એ જે પ્રકારની બધી નીતિઓ ઘડવામાં આવે એનો ચોક્કસ પ્રકારનો સમૂહ એટલે કે માર્કેટિંગ મિક્સ. માર્કેટિંગ મિક્સ એ એવા ઘટકોનો સમૂહ છે જેના એકમમાં નિયંત્રણ હોય છે અને તેના જે એકમોના નિયંત્રણમાં હોય છે. બરાબર, આજે હું એક કંપની તરીકે વર્ક કરતી હોય તો એ માર્કેટિંગ મિશ્રના ઘટકો મારા નિયંત્રણમાં હોય. મારે મારી પ્રોડક્ટની કેટલી કિંમત રાખવી, મારે મારી પ્રોડક્ટ ક્યાં વેચવી, આ તે બધું મારા હાથમાં હોય અને તેનો ઉપયોગ ગ્રાહકનો સંતોષ ઊભો કરવા માટે થાય છે. એ કોને અનુલક્ષીને કરવામાં આવશે? ગ્રાહકના અનુલક્ષીને. બાહ્ય પર્યાવરણ ઉપર ધંધાકીય એકમોનો કોઈ પણ અંકુશ હોતો નથી. બાહ્ય પર્યાવરણ જે છે એનો ધંધાકીય એકમનો કોઈ પણ જાતનો અંકુશ નહોતો. તો આજે સરકારી નીતિમાં ફેરફાર આવે તો કોઈ કંપની એમ ન કહી શકે કે અમને આ નુકસાન થયું, તમે હું કામ આવી સરકારી નીતિ લઈને આવ્યા. બરાબર, પરંતુ આ ઘટકો ગ્રાહકોને સીધી અસર કરે છે. આ અસરને ઓછી કરવા માટે બાહ્ય ફેરફાર આવ્યો, આજે GST આવ્યું, તો જે ભાવમાં ફ્લક્ચ્યુએશન થયું એ કંપનીએ સ્વીકારવું પડ્યું. સામે ગ્રાહકને પણ વસ્તુ મોંઘી મળી હોય અથવા તો કોઈ બી એમાં ફેરફાર અસર આવી હોય તો એ ગ્રાહકને સ્વીકારવી પડશે. પણ એ નીતિને જે બાહ્ય પરિબળોની અસરના કારણે આપણા હાથમાં જે ઘટકો છે માર્કેટિંગ મિશ્રના, બરાબર, એમાં આપણે કઈ રીતે સુધારો કરવો, એની કેવી નીતિ અપનાવવી એ કંપનીના હાથમાં હોય. તો માર્કેટિંગ મિશ્રનો ઉપયોગ એના માટે કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો બજારીય મિશ્ર એ એવા બજારીય સાધનોનો સમૂહ છે કે જે બજારીય ઉદ્દેશ્ય હાસિલ કરવા માટે ઉપયોગ. બજારમાં આપણું એક છાપ છોડવી, આપણા માલની એક કોઈ વસ્તુ આપવી, આપણો માલ જે છે એ બજારમાં એ પ્રકારનો વેચાય, આ માર્કેટિંગ મિશ્રમાં નીચેની બાબતો જો 4P યાદ રાખવાના છે. પેદાશ એટલે પ્રોડક્ટ, કિંમત એટલે પ્રાઇસ, વિતરણ એટલે પ્લેસ ક્યાં વેચવાનો છે માલ, અને અભિવૃદ્ધિ એટલે પ્રમોશન, માલનું વેચાણનું પ્રમોશન કઈ રીતે કરવામાં આવે. આ 4P યાદ રાખવાના છે માર્કેટિંગ મિશ્ર માટે. જો તમને એ પૂછે માર્કેટિંગ મિક્સ પેદાશ એટલે પ્રોડક્ટ, અભિવૃદ્ધિ, પ્રમોશન, કિંમત, પ્રાઇસ અને વિતરણ અને પ્લાસ, આ ચારેયની અંદર ઘણી બધી વસ્તુ આવશે. આજે શરૂઆત આપણે પેદાશથી કરીએ એનો ખ્યાલ જ જોઈએ છે, કાલે એની અંદર ઘણું બધું છે એ જોશું. પ્રોડક્ટ આપેલી છે, પ્રોડક્ટ કઈ રીતે માર્કેટિંગ મિશ્રની અંદર એક તો પ્રોડક્ટ આવી જાય, બીજું એની કિંમત કેવી હોવી જોઈએ, ત્રીજું એનું પ્રમોશન કઈ રીતે થશે અને ચોથું કે એનું વિતરણ કઈ રીતે થશે. આ ચારેયથી કે તમારો માલ જે છે એ બજારમાં પહોંચવાની એક કડી બની. બરાબર, પ્રોડક્ટની અંદર શું આવે? પેદાશ એ માલ કે સેવા સ્વરૂપે હોઈ શકે. પેદાશ જે છે એ માલ હોઈ શકે, સેવા હોઈ શકે. આજે ડૉક્ટર હોય તો એની સેવા અપાતી હોય, અને કોઈ બી મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો એમાંથી માલ અપાતો હોય, અથવા તો જે વેપાર કરતી પેઢી હોય એ માલ આપતી હોઈ શકે જે ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકે. આજે ગ્રાહક તરીકે હું માલ લેવા જાઉં કે સેવા લેવા જાઉં, પેદાશ એ માર્કેટિંગ કાર્યનું ઉદ્ભવ બિંદુ છે. પેદાશ એ માર્કેટિંગ કાર્યનું ઉદ્ભવ બિંદુ. શરૂઆત ક્યાંથી થાય? પ્રોડક્ટથી. પછી આગળ બધી વસ્તુ થશે જેના દ્વારા ગ્રાહક પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે. તેથી પેદાશ એ બજારીય સંચાલનની પ્રક્રિયાનું હાર્દબળ છે. એક પ્રોડક્ટ મારી પાસે આવશે, ચલો વિતરણના માર્ગ નક્કી કરી લીધા, અભિવૃદ્ધિ વેચાણ કેમ થાય નક્કી કરી લીધું, કિંમતે, પણ પેદાશ તો જોશે ને, કોઈ પ્રોડક્ટ તો મને જોશે. તો એ પ્રોડક્ટ જે છે એ બજારીય સંચાલનનું હાર્ટ છે, માર્કેટિંગ મેનેજમેન્ટનું એક હાર્ટ, એટલે કે એનું મહત્ત્વનું ઘટક છે કે એના વગર તો કંઈ શક્ય જ નથી. એ હશે એનો પાયો છે, એના ઉપર બધી પ્રક્રિયા તમે કરશો. એનો ખ્યાલ જોઈએ તો પેદાશ મિશ્રમાં પેદાશને લગતા જુદા જુદા નિર્ણયો લેવાના હોય. પેદાશને લગતા કેવા જુદા જુદા નિર્ણય? તો કે એના ગુણધર્મો કેવા હોવા જોઈએ, પેકેજિંગ કેવું હોવું જોઈએ, બ્રાન્ડિંગ કેવું હોવું જોઈએ, લેબલિંગ કેવું હોવું જોઈએ. આ બધી વસ્તુ આપણે ડીપમાં જોવાની છે, એટલે અત્યારે હું નથી બોલતી. પણ ગુણધર્મો એટલે એની ક્વોલિટી, પેકેજિંગ એટલે કે જે એનું પેકિંગ નાતે કરવામાં આવે છે, બ્રાન્ડિંગ કે કંપની અને એનું લેબલિંગ,
આ ચાર વસ્તુ વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે. પેદાશ મિશ્રમાં ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટેની બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આજે ગ્રાહકની જરૂરિયાત છે, શું છે, માલ કે સેવા મેળવવી, એને કેમ સંતોષવી, બરાબર, એનો સમાવેશ, એને લગતી બધી પ્રવૃત્તિઓ. આજે મને કઈ બ્રાન્ડની વસ્તુ જોઈએ છે, મને કેવા ગુણધર્મની વસ્તુ જોઈએ છે, પ્રોડક્ટ મને શું જોઈએ છે, બરાબર, એ પ્રોડક્ટ કેવી બનાવવી, એની માટેની જેટલી પ્રવૃત્તિઓ હોય એનો સમાવેશ આની અંદર થાય છે. તેમાં નવી પેદાશ બજારમાં મૂકવી, કોઈ પેદાશ આજે હું નવી ઉત્પન્ન કરું છું તો એને બજારમાં મૂકવી, પેદાશમાં જરૂરી ફેરફાર કરવા, આજે એમાં ભવિષ્યમાં લાગે તો એમાં જરૂરી ફેરફાર કરવા, વેચાણ પછીની સેવાઓ આપવી. આજે મેં તમને કીધું ઇલેક્ટ્રોનિક વસ્તુ તમે વેચવા જાઓ છો તો એનું ઇન્સ્ટોલેશન કરાવવું, આ તે બધી વસ્તુ માટે એ પાછળની સેવા પણ આપવી પડે, તો વેચાણ પછીની સેવા આપવી. પેદાશના સંદર્ભમાં ફરિયાદોનું નિવારણ કરવું. આજે મેં કોઈ વસ્તુ ખરીદી, એમાં કોઈ બી ડિફોલ્ટ આવ્યો તો કંપનીની જવાબદારી, જો એમાં વોરંટી હોય તો મને કરાવી દેશે એમાં સરખું, અને રિપેરિંગ આતે, અને ગેરંટી હશે તો બદલાવી પણ દેશે, એટલે એની ફરિયાદો આવે તો એનું નિવારણ કરવું, વગેરે બાબતોનો સમાવેશ આની અંદર થાય છે. પેદાશ મિશ્રમાં આ ઉપરાંત બ્રાન્ડિંગ જે કીધું એમ, પેકેજિંગ કરવું, અને ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક એટલે કે જે કોઈ બી તમારી વસ્તુ છે એ બીજું કોઈ ન વેચતું હોય. આજે મારો ટ્રેડમાર્ક એની ઉપર આવી જાય તો બીજી કોઈ વ્યક્તિ મારા બ્રાન્ડની વસ્તુ ન વેચી શકે. આજે છે વગેરે મૂળભૂત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. આ બધું આપણે ડીપમાં જોવાનું છે. આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. યાદ રાખવાનું, માર્કેટિંગ મિક્સ પૂછાતી વસ્તુ છે, એની અંદર ચાર પીનો સમાવેશ થાય, પેદાશ, કિંમત, પ્રોડ પ્લેસ અને પ્રમોશન. પહેલું આપણે પેદાશ જોયું કે જેની અંદર મેઇન એનું હાર્દ છે પ્રોડક્ટ પેદાશ, એની વાત કરી છે કે જેની એની લગતા બધા નિર્ણયોને આ તે એની અંદર આપણે લેવાના થશે. આખે આખું જોશું નિરાતે આના પછીના લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.